મિત્રો ગુડ મોર્નિંગ. હવે આપણે પ્રકરણ 3 માં અનુમાનના નિયમો. અગાઉ આપણે અનુમાનના નિયમોનો અભ્યાસ કર્યો, ત્યારબાદ સ્થાનાપતિની દર્શનો, ખાલી જગ્યાઓ પૂરો તેના વિશેનો અભ્યાસ કર્યો. હવે આપણે મનોયત્ન 3.1 માં તેનો પ્રશ્ન નંબર 4 કે નીચેની દલીલ પ્રમાણભૂત છે તો તેની રૂપલક્ષી સાબિતી રચો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા ખાલી જગ્યાના શીખ્યા છીએ, તો હવે ડાયરેક્ટ રૂપલક્ષી સાબિતી, જેની અંદર આપણને ખાલી સંખ્યા જ આપવામાં આવશે અને એ સંખ્યાને આપણે તેની સમજૂતી મેળવવાની છે કે સંખ્યા કેવી રીતના ઉતારવામાં આવશે. પણ જો આપણે અનુમાનના 8 નિયમો આવડે તો આપણને દાખલો સરળતાથી આવડશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ ધ્યાન આપજો. જો આપણી પાસે સંખ્યા છે કે પી સરતી ક્યુ, પી સમુચ્ય નિશે ક્યુ માટે, તો આ આપણી સંખ્યા છે. ક્યુ સમુચ્ય નિશે પી, વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સંખ્યા આપેલ છે કે પી સરતી ક્યુ, એ આ પહેલું આધાર વિધાન છે. પી સમુચ્ય નિષેધ ક્યુ આ બીજું આધાર વિધાન છે, અને આ માટે ક્યુ સમુચ્ય નિષેધ પી એ આપણું આ ફલિત વિધાન છે. તો હવે જ્યારે આપણને પેલા રૂપલક્ષી સાબિતીના દાખલા ગણવા થતા હતા, ત્યારે આપણે ખાલી જગ્યા પૂરો એટલે સંખ્યા આપણને ઉતારેલી આપવામાં આવતી હતી. પણ અત્યારે આપણને આ સંખ્યા ઉતારવાની જાતે છે, તો આપણે કેવી રીતના ઉતારીશું સંખ્યા અને કયો નિયમ ક્યાં લાગશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જુઓ કે ત્રણ નંબરની અંદર તો આપણને સંખ્યા આપેલી છે કે પી સરતી ક્યુ અને પી સમુચ્ય નિષેધ ક્યુ, આ બંને વિધાનને દેખવાના છે અને છેલ્લે આપણે ફલિત વિધાનને સાબિત કરવાનું છે. જ્યાં સુધી આપણું ફલિત વિધાન ના આવે ત્યાં સુધી આપણે સ્ટેપ બાય સ્ટેપ સંખ્યાને ઉતારીશું. તો સૌ પ્રથમ આપણી પાસે પી સરતી ક્યુ અને પી સમુચ્ય નિષેધ ક્યુ, તો આપણે કયું વિધાન લઈશું તો આપણો નિયમ લાગશે તે જોઈશું. તો આપણે પહેલા નિષેધ ક્યુ છે પી છે, તો આપણે પહેલા પી વિધાન કરીશું. આ પહેલા કયું વિધાન કરીશું? પી. તો પી અહીંયા પી સરતી ક્યુ, પી અહીંયા છે અને સરતી કારક છે અને અહીંયા ક્યુ છે, તો આપણે અહીંયા પી ઉતારીએ તો અહીંયા કયો નિયમ લાગશે તે જોઈશું. કે અહીંયા પી સરતી ક્યુ, તો એક નંબર પરથી આપણે પી અહીંયા લીધો તો અહીંયા લાગે છે કે પી સરતી ક્યુ, તો આ પી, તો આવું લાગે છે ના? તો અહીંયા પી છે અને અહીંયા સમુચ્ય છે, અહીંયા નિષેધ ક્યુ છે, તો અહીંયા પી છે, તો આ પી આપણે લઈ લઈએ, આ પી છે એ આપણે લઈએ. તો છૂટાછેડાનો નિયમ કયો છે? તો આપણો સિમ્પનો સમુચ્યના નિયમ છે. અહીંયા કારક સમુચ્ય આપ્યું છે, તો સમુચ્યના નિયમ કયા કયા છે? તો સિમ્પ અને બીજો છે કોન્જેક્શન. સિમ્પનો નિયમ છે પી સમુચ્ય ક્યુ માટે પી, અને કોન્જેક્શનનો નિયમ છે પી ક્યુ માટે પી સમુચ્ય ક્યુ. તો આ પી અને ક્યુ, તો જેમ આ પી અને આ ક્યુ નિષેધ ક્યુ આ બંને વિધાન થયા, નિષેધ ક્યુ તો આ પી પણ અલગ છે અને નિષેધ ક્યુ પણ અલગ છે, કારક છે વચ્ચે સમુચ્ય, તો અહીંયા છૂટું પડે છે પીને, આપણે આ બંને માંથી પીને અહીંયા છૂટું પાડ્યો, તો કયો નિયમ લાગશે? તો બે ઉપરથી સિમ્પનો નિયમ લાગશે, એટલે કે છૂટું પાડ્યું પીને. હવે 4 નંબર પર આપણે કયો આ બંને માંથી કયું વિધાન આપણે ઉતારીશું તો આપણો નિયમ લાગશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્યુ ઉતારીએ, કારણ કે અહીંયા ફલિત વિધાનની અંદર ક્યુ સાબિત કરવાનો છે, તો આપણે બીજા નંબરમાં ક્યુ વિધાન ઉતારીશું. તો ક્યુ એ એક નંબર ઉપર છે, તો પી સરતી ક્યુ, પી માટે ક્યુ, તો એક અને ત્રણ ઉપરથી એમપીનો નિયમ શું છે? સરતીના નિયમ કેટલા છે? તો ત્રણ, એમપી એમટી અને એચએસ ત્રણ નિયમ છે. તો પહેલા એમપીનો નિયમ છે કે પી સરતી ક્યુ, પી માટે ક્યુ, તો અહીંયા આપણે એમપીનો નિયમ લાગુ પડશે, તો એક અને ત્રણ ઉપરથી એમપીનો નિયમ આવશે. કેવી રીતના? તો એમપીનો નિયમ છે કે પી સરતી ક્યુ, પી માટે ક્યુ, તો અહીંયા ક્યુ ઉતાર્યો છે, તો પી સરતી ક્યુ, અહીંયા પી છે, પી સરતી ક્યુ, પી માટે ક્યુ, તો અહીંયા એક અને ત્રણ ઉપરથી એમપીનો નિયમ આવે છે. હવે આપણે 5મા નંબર પર કયું વિધાન નીકળશું તે જોઈએ. તો આપણે કયો નિયમ લાગશે? આ બંને મળી ગયા. હવે કયું વિધાન આપણને નથી મળ્યું? ક્યુ વિધાન મળી ગયું છે, જેથી પી વિધાન આપણને મળ્યું નથી. તો આપણે શું કરીશું?
કયો વિધાંક કરીશું તો આપણે વિશે બી વિધાંક કરીશું કયા ઉપરથી કયા તો ના એવું નથી તો પેલા નિષેધ કી ઉતારી લઈએ તો નિષેધ કી વિધાંક કર્યું તો બે ઉપરથી સીમ મળી જશે કચરાનો નિયમ ઓકે તો બે ઉપરથી સીમ બે ઉપરથી સીમ મળ્યો હવે શું કરીશું નિષેધ કી મળી નિષેધ કીને ઉતારી લીધું પણ આપણે સાબિત કરવાનું છે નિષેધ કી વિદ્યાર્થી મિત્રો કારણ કે આપણી પાસે જો આપણું ફલિત વિધાન મેળવવું હોય સાબિત કરવું હોય તો નિષેધ કીને આપણે મેળવવું પડે તો અહીંયા ક્યાંય નિષેધ કી આપેલ નથી પણ અહીંયા પી આપેલ છે તો આપણે તેને નિયમ લાગે છે એટલે આપણે એને નિષેધ પી તરીકે ઉતારી લઈશું તો અહીંયા નિષેધ પી ઉતાર્યો કયા નંબર પરથી ઉતાર્યો છે તો એક નંબર પરથી તો આપણને નિયમ લાગશે કે સર્કિટના નિયમ બે ત્રણ છે તો એમ્પીયર નો નિયમ કયો છે નિષેધ પી સર્કિટ ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી આ એમ્પીયર નો નિયમ છે તો આપણે એમ્પીયર ના નિયમ માટે શું કરીશું તો પી સર્કિટ ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી આ આપણે કયો નિયમ લાગશે એક અને પાંચ ઉપરથી એમ્પી નો નિયમ લાગશે હવે વિદ્યાર્થી મિત્રો આપણને આ વિધાન મળી ગયું હવે ફરી વિધાન મળી ગયું હા ક્યુ પણ મળી ગયું છે ચાર નંબર પર અને નિષેધ પી એ પણ આપણને છ નંબર પર મળી ગયું છે તો વિદ્યાર્થી મિત્રો આપણું ફરી વિધાન સાબિત થઈ જાય છે તો અહીંયા આપણા સાતમા નંબરમાં ક્યુ સમુચ્ચય ક્યુ સમુચ્ચય નિષેધ પી વિધાન બાકી હતું જેને આપણે સાબિત કરીએ તો ક્યુ છે એ કયા નંબર પર છે તો ચાર નંબર પર ક્યુ આપેલ છે અને નિષેધ પી કયા નંબર પર છે છ નંબર પર છે બંનેને જોડવાનો સમુચ્ચયનો નિયમ કયો છે પી અને ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ તો ચાર અને છ ઉપરથી આપણે સમુચ્ચયનું કારણ છે એટલા માટે આપણે કોન્જેક્શનનો નિયમ લાગશે હવે વિદ્યાર્થી મિત્રો આ એક દાખલો આપણે એક્ઝામ્પલ તરીકે ગણ્યો છે તો હવે આપણે બીજા દાખલા તરફ જઈશું તો આપણને ખ્યાલ આવશે તો તમને એ કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવજો જેથી કરીને હું તમને રિપ્લાય આપી શકીશ હવે આપણો બીજો દાખલો છે કે એક્ઝામ્પલ ટુ જે વિકલ્પ જે સમુચ્ચય કે બીજા નંબરમાં છે જે સર્કી બી ત્રીજા નંબરમાં છે નિષેધ ડી આ ત્રણ આધાર વિધાન છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે તેનું ફરી વિધાન છે કે કે વિકલ્પ એમ આ આપણે સાબિત કરવાનું છે તો હવે આપણે ચાર નંબર પર આ ત્રણ સંખ્યા આપેલી છે તો આપણે આ ચાર નંબરમાં આપણે કયું વિધાન કરીશું તો આપણને મળશે કારણ કે આપણે અહીંયા જે સર્કિટ ડી આપેલ છે અહીંયા નિષેધ ડી આપેલ છે આપણે સાબિત કરવાનું છે કે વિકલ્પ એમ તો આપણે અહીંયા ત્રણ નંબર પર આપેલ છે તો આપણે ચાર નંબર પર કયું વિધાન કરીશું તો અહીંયા ચાર નંબર પર આપણે પહેલું વિધાન કરી શકીશું કે અહીંયા નિષેધ છે તો અહીંયા નિષેધ અહીંયા ડી છે અહીંયા નિષેધ છે અહીંયા આપણે નિષેધ જે ઉતારી લઈએ કયું વિધાન કરી લઈએ નિષેધ જે વિધાન ઉતારી લઈએ જેથી કરીને આપણને નિયમ મળતો હોય છે આપણે કયો નિયમ લાગુ પડે છે તો પી સર્કી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી આ જે છે એને આપણે પી ગણીશું ડી છે એને આપણે ક્યુ ગણીશું કારણ છે સર્કી પી સર્કી ક્યુ આ ડી છે એને નિષેધ લીધો છે એને ક્યુ છે બરાબર એને ક્યુ ગણ્યું છે તો અહીંયા નિષેધ ક્યુ માટે નિષેધ પી તો બે અને ત્રણ ઉપરથી કયો નિયમ આવશે એમ કે નો નિયમ આવશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો હવે આપણને નિષેધ જે વિધાન આપણે સાબિત કર્યું બે ઉપરથી તો હવે આપણે કયું વિધાન લઈશું તો અહીંયાથી આપણને એક જે સમુચ્ચય કે વિધાન ઉતારી લઈએ જે સમુચ્ચય કે વિધાન ઉતારી લઈએ તો જે સમુચ્ચય કે વિધાન આપણે ઉતારી તો અહીંયા કારક કયું છે વિકલ્પ તો વિકલ્પના કેટલા નિયમો છે બે એક બીએસનો નિયમ છે અને બીજો છે એડિશનનો નિયમ છે બીએસનો નિયમ છે પી વિકલ્પ ક્યુ
નિશ્ચિત p માટે q કેલ્વિનનો નિયમ છે p માટે p વિકલ્પ q આના અલગ અલગ નિયમો છે બે તો વિકલ્પના બે નિયમોમાંથી કોઈ એક નિયમ લાગશે આ બંનેમાંથી કે અહીંયા કારણ કે વિકલ્પ છે તો અહીંયા આપણે ધારી શકીએ સમજે કે તો અહીંયા વિકલ્પ છે તો કયો નિયમ લાગશે કે p વિકલ્પ q નિશ્ચિત p માટે q એક અને ચાર ઉપરથી કયો નિયમ લાગશે એક અને ચાર ઉપરથી આપણો બીએસ નો નિયમ લાગશે કારણ કે કારક વિકલ્પ છે ત્યાર પછી આપણે કયો વિધાન કરીશું તે જોઈશું કે અહીંયા આપણને જે સમુચય કે વિધાન મળ્યું છે સાબિત કરવાનું છે આપણે કે વિકલ્પ ને પણ આપણને આટલું સાબિત કર્યું એમાંથી આપણને કે વિધાન કે એમ વિધાન આપણે ઉતાર્યું નથી તો હવે આપણને કે વિધાન ઉતારી લઈએ કેમ તો અહીંયા સમુચય છે તો અહીંયા પહેલા આપણે કે ઉતારી લઈએ કેમ કે છૂટા છેડાનો નિયમ સમુચ્ચયના બે નિયમો છે સિમ અને કોન્જેક્શન સિમનો નિયમ છૂટો પાડવાનો એટલે કે પી સમુચ્ચય ક્યુ માટે પી અને જોડવાનો નિયમ કોન્જેક્શનનો તો અહીંયા છૂટા આ પી આ જેને આપણે પી ગણીએ કે એને આપણે ક્યુ ગણીએ કારક સમુચ્ચય છે તો પી સમુચ્ચય ક્યુ માટે પી આ કયો નિયમ છે તો છૂટો પાડ્યો જે સમુચ્ચય કે આ બંનેમાંથી એકને છૂટું પાડ્યું તો કયો નિયમ લાગશે તો પાંચ ઉપરથી સિમ લાગશે જો આપણને કે વિધાન મળી ગયો ભલે વિધાનમાં કે વિધાન અહીંયા મળી ગયું પણ કારક વિકલ્પ છે તો આપણે એમ અહીંયા ક્યાં દેખાય છે તમને એમ એમ વિધાન આપણને ક્યાંય જોવા મળતું નથી એટલે ડાયરેક્ટ આપણે શું કરીશું સાતમા વિધાનમાં આપણે કહીશું કે કે મળી ગયું છે તો કે વિકલ્પ એમ કરી લઈએ કારણ કે આપણને વિકલ્પના નિયમ કેટલા છે તો બીએસ અને એડ તો એડનો નિયમ શું છે કે આપણે કોઈ પણ વસ્તુને આપણે એડ કરીએ છીએ અંદર તો આ પી છે પીની જગ્યાએ એડિશનનો નિયમ છે પી માટે પી વિકલ્પ ક્યુ તો આ ક્યુને એડ કર્યું છે ત્યાં આપણે કે તો આપણને મળી ગયો છે છ ઉપરથી તો આપણે વિકલ્પ કેમ એને એડ કર્યો છે કારણ કે કારક વિકલ્પ છે તો છ ઉપરથી એડિશનનો નિયમ લાગશે વિદ્યાર્થી મિત્રો આપણને આ બે દાખલા આપણે એક્ઝામ્પલ તરીકે જોયા છે હવે ત્યાર પછીના દાખલા આપણે હવે પછી તેનો અભ્યાસ કરીશું સરકાર બદલ આભાર વિદ્યાર્થી મિત્રો